જેતપુર સિવિલ હોસ્પિટલ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી આવે છે. આઉટસોર્સિંગ એજન્સીએ દર્દીની ફરિયાદના આધારે જેતપુર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ બ્રધર તરીકે કામ કરતા ભવ્ય કંજારિયા નામના કર્મચારીને છૂટા કરી દેતા સરકારી હોસ્પિટલના તમામ ડોક્ટર અને સ્ટાફ દ્વારા પાછા લેવાની માંગ સાથે હડતાળ પર ઉતરી આવ્યા છે અને આ સમગ્ર ઘટના અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ છૂટા કરાયેલા નર્સિંગ કર્મચારીને જ્યાં સુધી પરત ફરજ પર લેવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ઉપર રહેશે તેમજ ઇમરજન્સી દર્દી સિવાય કોઈપણ દર્દીની સારવાર ન કરવાની પણ ચીમકી આપી છે. પટડીયા, જેડેશ ટીવી, જેતપુર. હવે અમારા બ્રધર છે એમજે સોલંકીમાંથી કોન્ટ્રાક્ટ ઉપર વર્ક કરે છે સ્ટાફ બ્રધર તરીકે. એમને અચાનક કોઈ પણ રીઝન આપ્યા વગર છૂટા કરી દેવામાં આવ્યા છે. તો આવી રીતે જો દરેક સ્ટાફ ઉપર કોઈ પણ કમ્પ્લેન કરે અને છૂટા કરી દેવામાં આવે તો એ માનસિક અસર એ સ્ટાફ ઉપર થાય અને બીજા સ્ટાફ ઉપર એ અસર થાય કે અમે કામ કેમ કરવું. અને દરેક વ્યક્તિ જો આવી રીતે સરકારી સમજીને અમે પોતાની રીતે મનમાની કરીને કે અમે કહીએ એમ તમે કામ કરો તો પછી હવે આ ક્ષેત્રમાં કામ કરવું કેવી રીતે કરવું. અને આ છે એક મેડિકલ સર્વિસીસ છે બરાબર, અને એમાં તો નાનો કે મોટો ગમે માણસ આવશે, લાગવગવાળો આવશે અને લાગવગ વગરનો આવશે. અમે બધું માનવતા દાખવી અને જે પણ પ્રોસિજર હોય એ રીતે બંધાયેલને કામ કરતા હોઈએ છીએ. છતાં પણ જો આવી રીતે બનશે વારે વારે અને આજે આ ભાઈ સાથે બન્યું કાલે બીજા સ્ટાફ સાથે બને બરાબર, તો આવું ન બનવું જોઈએ. અને કદાચ ભાઈની કોઈ પણ ભૂલ હોય તો એ ભાઈને એનું રીઝન બતાવો કે તમારી આ ભૂલ થઈ છે. અત્રેની સરકારી હોસ્પિટલમાં આઉટસોર્સ એજન્સી એમજે સોલંકી દ્વારા માનવબળ તરીકે કામકાજ કરતા સ્ટાફ બ્રધર ભવ્યભાઈ કણઝારિયાની એક દર્દીના સગાએ ફરિયાદ કરેલી હતી, જે ફરિયાદ અને તેનો ખુલાસો નિયમ અનુસાર એમજે સોલંકીની કચેરીમાં અમે ફોરવર્ડ કરેલો હતો. જે ફરિયાદ અન્વયે તારીખ 12/4/22 રોજ એજન્સી દ્વારા તેમના કર્મચારીને છૂટા કરેલ અને તેની જાણ અધિક્ષક તરીકે કોપી અમને મોકલેલ. આ ભવ્ય બ્રધરને છૂટા કરેલા છે જેના સ્ટાફમાં, જેના સમર્થનમાં હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ વગેરેની માંગ એવી છે કે ભાઈ આમની પૂરી તપાસ થવી જોઈએ. અને અમારી બધાની એક સરખી માંગ છે કે પૂરતી તપાસ વગર એજન્સીએ છૂટા કરેલા છે તો એજન્સી એમને પૂરતી તપાસ કરે અને ફરીથી લે. જ્યાં સુધી એમને છૂટા કરેલા છે ત્યાં સુધી ડોક્ટરો અને તમામ સ્ટાફ અચોક્કસ મુદતની હડતાલ પર છે અને આ દરમિયાન ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખશે. ઓપીડી કે એ પ્રકારની સારવાર નહીં આપે એવું ડોક્ટરોએ જણાવ્યું છે. શિવ પેલેસ રસ સેન્ટર. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5204.